सो आ एक पेंडो 250 ग्राम नो अने आ बाकी ना बधा 100 ग्राम ना स्पेशली तमने पहला तो आ नान देखाड़ो एकदम बर्ड शेप में तमने देखाशे मस्त लांबी नान छे अने आ छे एनी स्पेशियालिटी मेन पिक्युलरिटी आ रेस्टोरेंट नी अने ए छे काजू मसाला स्वादना एक ठेकाणे आव्या छीए તમારે મને કહેવાનું છે કે એકચ્યુઅલી આ ગામ શેના માટે ફેમસ છે? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. સાયક્લોનિક સમીર વ્લોગ્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને બસ તૈયારીઓ બધી પતી ગઈ. હવે છેલ્લે બે ત્રણ વસ્તુઓ રહી છે પેક કરવાની. બોટાદની સિરીઝ હવે શરૂ કરશું થોડાક દિવસની અંદર, કારણ કે બોટાદ જે છે આની પહેલાં પણ કરવાનું હતું પણ અમુક સિચ્યુએશનને કારણે લઈને મારે એ સિરીઝ જે છે અધવચ્ચેથી અટકાવી પડી હતી. સો ફિલહાલ તો આ બધી વસ્તુ પછી ચેક કરીને મૂકવી પડે. ગોપ્રો, DSLR, SSD, રોડ, ગ્રેનેરો, ત્રણ પ્રકારની તો લાઇટ્સ છે અને સાથે ત્રણ ત્રણ ચાર ચાર અલગ અલગ ચાર્જર્સ. અને લોકો ઇઝીલી એવું કહી દે કે ફૂટ વગર તો મોબાઈલ લઈને નીકળી પડે છે. ભાઈ આ મોબાઈલની એક્સેસરીઝ નથી, એમાંથી 80% કેમેરાની છે. લગભગ 9 થી 8 થી 9 અલગ અલગ વાયર્સ લઈને નીકળવું પડે છે. આ કેબલ્સ બધા પંચરની શક્યતા છે તેના ઘરેથી નીકળવા ટાઈમે હવા તો વધી હતી પણ પાછી ઓછી થઈ ગઈ. તો ભાઈઓ, જે લોકો ફૂડ બ્લોગર ઉપર અને ટ્રાવેલ બ્લોગર ઉપર આમ જેને કહે ને કે આંગળી ચિંતા હોય છે કે ભાઈ મોબાઈલ લઈને નીકળી પડે છે, બીજું કંઈ કામ નહીં, એકચ્યુઅલી આ કામ જેવું ટફ કામ બીજું કોઈ નથી. સવારના 4:30 વાગે ઉઠી અને એ દિવસનો આખું લાઇનઅપ જે છે એ પાછું ધ્યાનમાં રિફર કરી લેવું, પછી ત્યાંથી પોતે તો ઉઠી જવાનું, પોતાની સાથે પોતાના જે સહયોગી હોય કલીગ એને પણ ઉઠાડી દેવાના, એ પણ ટાઈમે પહોંચી જાય એ રીતે બધું કરવાનું. પછી ગાડી ચેક કરવાની, ગાડી ચેક કર્યા પછી કેમેરા ચેક કરવાના, પછી સ્ટોરેજ ચેક કરવાનું, માઇક્સ ચેક કરવાના, ફરી પાછી બધી વસ્તુ સવારના પાછી એક વખત ચેક કરવી પડે. એક જ બેગની અંદર ઓછામાં ઓછી 40 થી 45 વસ્તુ ભેગી આવતી હોય અમારી, એ બધી વસ્તુ ધ્યાન રાખવાની. એમાં દરેક ટ્રીપમાં કંઈક ને કંઈક ખોવાતું રહેતું હોય, એટલે દરેક ટ્રીપમાં 400-500 ધુમ્મો પણ લાગતો હોય, એટલે કોઈ પણ વસ્તુ જે છે એ વગર મહેનત રહેતી જતી હતી સવારથી લઈને રાત્રે લેટ નાઇટ સુધી. ક્યારેક ક્યારેક તો 24 કલાક સડન શૂટિંગ કરતા હોય બેક ટુ બેક, ત્યારે તમને એક આખી સિરીઝ જોવા મળતી હોય જેમાં 48 કલાક 72 કલાક 4 દિવસ 5 દિવસ આ બધું થતું રહેતું હોય, અને એમાં આ રીતે પણ હેરાન થતા હોય ક્યારેક ક્યારેક. તો આજે છે સવારના 8:15 અને આટકોટ હોલ્ડ કર્યો છે. આટકોટના ગાંઠિયા ખાઈ અને પછી આગળ વધવા છે. જોકે હજી બ્રેકફાસ્ટ આજે બોટાદ કરવાનો વિચાર હતો, એમ કે 100 ગ્રામ ગાંઠિયા કમસે કમ અહીંયા ખાઈ લઈએ અને પછી રસ્તો ટૂંકો કરીએ. કલ્પેશભાઈ ને, હા કલ્પેશભાઈ અત્યારે જો મસ્ત ઘાણો ઉતારી ગયા હતા, બેન અત્યારના પોતાની ડ્યુટી ઉપર લાગી ગયા છે. આપણા સમય શું છે એનો? આવો ચૂરો મેં પહેલી વખત જોયો છે અને તરત થયું કે ચલો પહેલા તો તમને બતાવીએ અને પછી એ ટેસ્ટ કરીએ. 70 વર્ષ જૂની દુકાન છે. બટાકા અને વટાણાના સમોસામાં નોર્મલી શું થતું હોય ખબર તમને? એક મોનોટોનસ ટેસ્ટ આવતો હોય કે ભાઈ બટાકાનો વટાણાનો તો છે, સાથે મસાલા જે એડ કર્યા છે એ ઓવરલેપ થતા હોય. કાજુ મસાલાની બધી સામગ્રીઓ આ રોસ્ટેડ હોય છે, ફ્રાય કરેલા છે, ફ્રાઈડ, અને આ છે માવો, આ છે ટમાટર, ચેરી, વાહ, આ છે કોરિએન્ડર, પનીર ટીકા રોસ્ટર.
અને આ સ્ટારને આપણે તેના બ્રેક કરી રહ્યા છીએ અને એમાંથી કાજુ મસાલા લઈ રહ્યા છીએ. સ્વાદના એક ઠેકાણે આવ્યા છીએ. તમારે મને કહેવાનું છે કે એકચ્યુઅલી આ ગામ શેના માટે ફેમસ છે? વોટ્સએપ કરજો મને 7567969309 ઉપર, અને વિજેતાઓને બસ મારા તરફથી થેન્ક યુ મળશે. પણ હા, આવનારા દિવસોમાં કોન્ટેસ્ટ માટે પણ તૈયાર રહેજો. થોડાક ટાઈમમાં આપણે ગુજુ બોક્સમાં કોન્ટેસ્ટ પણ લઈ આવશું. પણ ફિલહાલ તો તમારે મને આજે એ જવાબ દેવાનો છે કે આ ગામ જે છે એ સ્વાદના કયા સરનામા માટે ફેમસ છે. અને આ અંદાજે કેટલા વર્ષ થયા છે દાદાને? આપણે ચોથી પેઢી કહેવાય. ચોથી પેઢી. તો આ ગામની વસ્તી કેટલી? આ ખાવડાના સૌથી જૂના પેંડામાંથી એક. જૂનામાં જૂનો પેંડો અમારો આ ફેમસ પેંડો. પેલા ખાંડની ચાવડે લેવી પડે. ખાંડની ચાવડે આવી જાય પછી અંદર માવો નાખવામાં આવે, પછી આને અંદર ઘોટવામાં આવે, પછી આને વાળવામાં આવે, પછી આને છાપ લગાડવામાં આવે. આ જે છે એ થાબડી પેંડા? એ થાબડી પેંડા કણીવાળા. નવગ્રહ દેવતાઓનું મંદિર છે. શનિ મહારાજના દર્શન કર્યા પછી લોકો નવગ્રહ દેવતાને પણ માથું નમાવે છે. હનુમાનજી મહારાજ પણ સાક્ષાત બિરાજમાન છે. હેલો, હા, કેમ છો? ક્યાંથી આવો છો? કડીથી આવું છું, તમારો ચાહક છું. અરે વાહ, થેન્ક યુ. બહુ બધા વિડીયો મેં જોયું, મારો પરિવાર પણ તમને કાયમ જોતો હોય છે. અચ્છા વાહ, આ મંદિર વિશે કોણે કીધેલું? આવતા જતા દર વખતે અમે અહીંયા દર્શન કરતા હોઈએ. સાહેબ, એટલી નીરવ શાંતિવાળી જગ્યા છે, એટલો સરસ પવન વાઈ રહ્યો છે તેના. અમે લોકો આવ્યા છીએ તેના સાળંગપુરથી 10 કિલોમીટર. તમે ભાવનગરવાળા રસ્તે જાઓ એટલે તમને આ કુંડળ નામની જગ્યા છે, હનુમાનજીની વિશાળ પ્રતિમા, શનિ મહારાજનું મંદિર, પછી અહીંયા સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાનું મંદિર, કેવટની નાવ તમને એ જોવા મળશે, અને 101 શિવલિંગ. તમારી 1.5 કલાક ક્યાં જતી રહેશે ખબર નહીં પડે, એટલી શાંતિવાળી જગ્યા છે, એટલી નીરવ શાંતિવાળી જગ્યા. આજુબાજુમાં આ કોઈ તમે સાથે કદાચ તમારું પોતાનું નાસ્તા પાણીની વસ્તુ સાથે લઈ આવો ને તો બેસવાની મસ્ત જગ્યા છે. આજુબાજુમાં ઝાડવાઓ એટલા છે, બાંકડાઓ એટલા છે, વોશરૂમની પણ સુવિધા છે. તો ઓવરઓલ તમને મજા આવશે, તમારો ટાઈમ બહુ જ સરસ રીતે 1.5 કલાક પાસ થશે. તો આ છે આપણું સાળંગપુર. શનિવાર છે અને દાદાના દર્શન માટે તમે જુઓ, અરે તમે જુઓ બહારના પટમાં, બહારના મેદાનમાં, અહીંયા રોડ ઉપર આજે કુંડળ શનિ મહારાજના અને હનુમાનજી મહારાજના બહુ જ સુંદર દર્શન થયા, અને સાળંગપુરની ધરતીને પણ સ્પર્શ કરવાનો આજે પાછો મોકો મળ્યો. હજી અહીંથી 2 ફૂડ વ્લોગ્સ લાઈનઅપ થયેલા છે, એટલે અહીંથી હજી બેક ટુ બેક પાછા વચ્ચે એક સાંતલી ગામ છે અને ત્યાંથી પાછા બોટાદ જીટી આવે છે. બરોબર બરોબર. સો આજનો વ્લોગ અહીંયા વાઇન્ડ અપ કરીએ. ભાઈની સાથે મસ્ત એક ચાની ચુસ્કી લઈને એસટી પાસે જ બેઠા હોય. સવારના આવે ત્યારે મને કે હરિભાઈના મસ્ત ખમણ મમણ ખાઈને જજો, અહીંયા વ્લોગ બનાવજો. થેન્ક યુ યાર, તમારું સજેશન એકદમ સરસ રહ્યું. પછી તમે આજે કંઈક સજેસ્ટ કર્યું હતું, બીજું જયરામભાઈ વચ્ચે વળો, હા એ ખાધો, એ સરસ લાગ્યું. ચટણી મટણી જોરદાર છે ને, બધું જૈન છે. આ છેલ્લી ચાયની સાથે પીએ, પછી નેક્સ્ટ ટાઈમ બોટાદ આવશું ત્યારે હારે ફરશું. મળીએ છીએ, આ વ્લોગને પૂરો કરીએ. હજી બોટાદની સિરીઝ અર્ધી એટલા માટે બાકી રહી છે કારણ કે હજી ઘણું બધું ટેકનિકલ અમુક રીઝન્સથી મારે પાછું રાજકોટ જવું પડશે. જેટલા વિડીયો શૂટ થયા છે એ બાકીના નેક્સ્ટ વીકમાં પાછા શૂટ કરવા પડશે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત. હલો, મળીએ ત્યારે. ચેસ.